નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અને વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પાઠ નંબર છે આપણો પ્રથમ, એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અને ભાગ નંબર છે મિત્રો 7. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 6 ની અંદર આધુનિક સિંચાઈ પદ્ધતિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જેમ કે આધુનિક સિંચાઈ પદ્ધતિના મુખ્ય બે પ્રકારો છે, પ્રથમ એટલે કે ફુવારા પદ્ધતિ અને બીજું છે ટપક સિંચાઈ પદ્ધતિ. તો ફુવારા પદ્ધતિ એટલે શું, કઈ રીતે એનો ઉપયોગ થાય, કેવી જમીનની અંદર તેને વાપરી શકાય, અને ટપક સિંચાઈ પદ્ધતિ એટલે શું, એનો કેવી જમીનની અંદર ઉપયોગ કરી શકાય. તો આ બધી જ માહિતી આપણે ભાગ 6 ની અંદર મેળવી ચૂક્યા છીએ. તો હવે મિત્રો, આપણે આ ભાગ 7 ની અંદર નીંદણ થી રક્ષણ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જે તમને પાઠ્યપુસ્તક ની અંદર પેજ નંબર 10 ઉપર તમને ટોપિક 1.7 આપેલો છે કે નીંદણ થી રક્ષણ, એના વિશે આપણે અભ્યાસ કરીએ. નીંદણ થી રક્ષણ. હવે મિત્રો, તમે બધા ઘણી વખત ખેતર ની અંદર ગયા હોય તો તમે ક્યારેક જોયું હોય કે આપણે જે ખેતર ની અંદર પાકનું જે વાવેતર કરેલું છે, એટલે કે જે પાકના છોડને આપણે જે ઉછેર્યા છે, બરાબર છે, એ પાકના છોડની આજુબાજુ કેટલુંક વધારાની બીજી વનસ્પતિ ઉગી નીકળે છે, બરાબર છે મિત્રો. આ તમે જોયું જ હોય કે આપણે જે ખેતર ની અંદર જે પાક વાવ્યો છે, દાખલા તરીકે આપણે ખેતર ની અંદર ઘઉંના પાકનું ઉત્પાદન કર્યું છે, એટલે આપણે ઘઉંના છોડનું વાવેતર કર્યું છે, તો એ ઘઉંના છોડની આજુબાજુના વિસ્તારની અંદર આપણને બીજી કેટલીક અન્ય વનસ્પતિ ઉગી નીકળી હોય, આપણે એ ઘણી વખત જોયું હોય. તો એ બીજું કાંઈ નથી મિત્રો, એ શું કહેવામાં આવે છે કે એની આજુબાજુ, એટલે કે ઘઉંના છોડની આજુબાજુ જે વનસ્પતિ ઉગી નીકળી છે, એ વનસ્પતિને નીંદણ કહેવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ નીંદણથી રક્ષણ વિશે આપણે અભ્યાસ કરીએ. તો જુઓ મિત્રો, કે બુઝો અને પહેલી નજીકના ઘઉંના ખેતરમાં ગયા અને તેઓએ જોયું કે ખેતરમાં પાકની સાથે કેટલાક અન્ય છોડ પણ ઉગ્યા હતા. હવે બુઝો અને પહેલી એક વખત ખેતરમાં જાય છે અને ખેતરમાં જઈ અને એને જોયું કે જે ઘઉંના છોડનો જે પાક છે, તો એ છોડની આજુબાજુના વિસ્તારમાં બીજી કેટલીક અન્ય વનસ્પતિ ઉગી નીકળી છે. તો શું આ અન્ય છોડ કોઈ વિશેષ ઉદ્દેશથી ઉછેરવામાં આવ્યા છે? તો કે આપણે જોયું કે ઘઉંની વનસ્પતિના આજુબાજુના વિસ્તારમાં બીજી કેટલીક વનસ્પતિ ઉગી નીકળે, તો શું આપણે એને ઉછેર્યા છે? તો કે ના. તો હવે જોઈએ મિત્રો, નીંદણ કોને કહેવાય. સમજો મિત્રો, કે ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. સમજો, ખેતરની અંદર કેટલાક બિનજરૂરી છોડ પાકની સાથે ઉગી નીકળે છે, કે આવા બિનજરૂરી છોડને નીંદણ કહે છે. સમજાણું મિત્રો, નીંદણ કોને કહેવાય જોઈએ આપણે. પ્રશ્ન આવશે કે નીંદણ એટલે શું, તો આપણે કહી શકીએ કે ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, જેને નીંદણ કહે છે. સમજણો મિત્રો, નીંદણ કોને કહેવાય. તો જોઈએ આપણે કે ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે સાથે ઉગી નીકળે,
એમાં બિનજરૂરી છોડ એટલે કે શું કે જે છોડની આપણે જરૂર નથી, એટલે કે ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે સાથે ઉગી નીકળે છે તો એને નિંદણ કહેવામાં આવે છે. તો હવે જોઈએ નિંદામણ. નિંદામણ કોને કહેવાય? તો કે નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. આ જે નિંદણ પાકની સાથે સાથે ઉગી નીકળ્યું છે તો એને જે દૂર કરવું પડે, તો કે દૂર કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને શું કહેવામાં આવે છે? નિંદામણ કહેવામાં આવે છે. તો આપણે જોયું કે નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. આગળ જોઈએ. નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. હવે મિત્રો, આપણે કીધું કે આ નિંદામણ છે કે નિંદામણ ખૂબ જ આવશ્યક છે. સમજાયું મિત્રો? એટલે કે નિંદામણ કરવું એ ખૂબ જ જરૂરી છે. કેમ જરૂરી છે? કે આપણે જે પાકનો ઉછેર કરીએ છીએ એની સાથે સાથે આ નિંદણ છે એ ઉગી નીકળે છે. હવે શું થશે? નિંદણ છે એ જમીનમાંથી પોષક દ્રવ્યો, સૂર્યપ્રકાશ તેમજ એ જગ્યાનો પણ ઉપયોગ કરશે, જેના લીધે આપણે જે પાક વાવીએ છીએ એની વૃદ્ધિ ઉપર શું કરે છે? અસર કરે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે નિંદામણ છે એ આવશ્યક છે. એટલે કે નિંદામણ કરવું એ ખૂબ જ જરૂરી છે. નિંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. એટલા માટે નિંદણ છે એ આવશ્યક છે. આગળ જોઈએ. કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઉભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોય શકે છે. તો કેટલાક નિંદણ એવા હોય છે કે લણણીમાં પણ વિક્ષેપ ઉભો કરે છે અને મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોય શકે છે. તો આપણે લખીએ. કેટલાક નિંદણ લણણી માટે વિક્ષેપ ઉભો કરે છે અને મનુષ્ય અને પ્રાણી માટે ઝેરી હોય શકે છે. મનુષ્ય અને પ્રાણી માટે એ ઝેરી પણ હોય શકે છે. આગળ જોઈએ. નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂત વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. સમજો મિત્રો, નિંદણને દૂર કરવા માટે તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે ખેડૂત છે એ અલગ અલગ પદ્ધતિઓ અપનાવે છે. તો આપણે લખી શકીએ કે નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત લાવવા નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિતમાં લાવવા માટે ખેડૂત વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિતમાં લાવવા માટે ખેડૂત છે એ અલગ અલગ પદ્ધતિઓ નો ઉપયોગ કરતો હોય છે. હવે આગળ જોઈએ કે પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. હવે આપણે પાક ઉગાડીએ એના પહેલા આપણે શું કરીએ છીએ? તો કે ખેતરને ખેડીએ છીએ.
તો ત્યારે તેનાથી શું થાય છે તો કે નીંદણ દૂર કરવામાં સહાયતા થાય છે. તેનાથી નીંદણ સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે. નીંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલા જ નીંદણને દૂર કરવું એ યોગ્ય છે. હવે નીંદણની અંદર જ્યારે પુષ્પ ખીલે અથવા તો એની અંદર બીજ આવે ત્યાર પહેલા આપણે એને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. સમયાંતરે નીંદણને જમીનની નજીકથી કાપવામાં કે મૂળ સહિત જાતે જ ઉખાડવામાં આવે છે. હવે શું કરવામાં આવે છે, આપણે નીંદણને દૂર કરીએ તો કઈ રીતે કરીએ છીએ, તો કે તેને જમીનથી કાપવામાં આવે છે અથવા તો એને મૂળ સહિત ઉખાડી લેવામાં આવે છે. તો આ કાર્ય ખુરપી અથવા વાવણિયાની મદદથી કરવામાં આવે છે. તો આ નીંદણનું જે નીંદામણ કરવાનું જે કાર્ય છે તો એ કાર્ય ક્યાં સાધનો વડે કરવામાં આવે છે, તો કે નીંદામણનું કાર્ય કે નીંદણને દૂર કરવાનું જે કાર્ય છે એ ખુરપી અથવા તો વાવણિયા દ્વારા કરવામાં આવે છે. આપણે લખી શકીએ કે નીંદણને દૂર કરવાનું કાર્ય ખુરપી કે વાવણિયા દ્વારા કરવામાં આવે છે. ત્યાં નીંદામણનું કાર્ય ખુરપી અથવા તો વાવણિયા દ્વારા કરવામાં આવે છે. હવે આગળ જોઈએ કે નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે. હવે આ નીંદણને આપણે દૂર કરવું હોય તો કેટલાક રસાયણોના ઉપયોગથી પણ આપણે આ નીંદણને દૂર કરી શકીએ છીએ કે જેને નીંદણ નાશક કહે છે. સમજાણું મિત્રો, નીંદણ નાશક કોને કહેવાય કે નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે કે જેને નીંદણ નાશક કહે છે. તો લખીએ કે નીંદણને કેટલાક રસાયણો દ્વારા દૂર કરવામાં આવે છે કે જેને નીંદણ નાશક કહે છે. એવા રસાયણો કે જેનો ઉપયોગ આપણે નીંદણને દૂર કરવા માટે કરીએ છીએ એવા રસાયણોને શું કહેવામાં આવે છે, નીંદણ નાશક રસાયણો કહેવામાં આવે છે. જેમ કે 2,4-D તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે જેનાથી નીંદણ નાશ પામે છે પરંતુ પાકને નુકસાન થતું નથી. નીંદણ નાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. જેમ કે આગળ જણાવવામાં આવ્યું છે કે નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નીંદણ નાશકનો છંટકાવ કરવામાં આવે છે. આપણે આગળ કીધું કે એ નીંદણની અંદર પુષ્પ અથવા તો બીજ ઉગી નીકળે એના પહેલા જ એને દૂર કરવામાં આવે છે. તો આપણે કીધું કે રસાયણનો ઉપયોગ કરવો તો ક્યારે કરવો, કે નીંદણની અંદર પુષ્પ અથવા તો બીજ ઉગે ત્યાર પહેલા એનો ઉપયોગ કરવો, એટલે કે એનો છંટકાવ કરવો. નીંદણ નાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે, એટલે કે તેણે આ રસાયણનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. છંટકાવ કરતી વખતે પોતાનું ખૂબ એટલે કે પોતાનું મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ. હવે જ્યારે મિત્રો ખેડૂત મિત્રો આ રસાયણનો ઉપયોગ કરતા હોય ત્યારે તેને પોતાનું મુખ છે એ કપડા વડે ઢાંકી દેવું જોઈએ જેથી કરી આ રસાયણની કોઈ અસર આપણા શરીર ઉપર થઈ શકે નહીં. તો આ વાત હતી મિત્રો આપણે નીંદણ વિશે કે નીંદણથી રક્ષણ કઈ રીતે મેળવવું, નીંદણ કોને કહેવાય, નીંદામણ કોને કહેવાય, બરાબર છે. તો આ ચર્ચા હતી મિત્રો આપણે નીંદણની. હવે આગળ જોઈએ આપણે લણણી વિશે, જે તમને ટોપિક નંબર 1.8 પાઠ્યપુસ્તકની પેજ નંબર 10 ઉપર તમને આપેલો છે. તો જોઈએ હવે લણણી.
જો મિત્રો, લણણી એટલે શું? કે પાકની લણણી એક અગત્યનું કામ છે. શું છે મિત્રો? આપણે જે ખેતરનો ખેતરની અંદર જે પાક વાવવામાં આવ્યો છે અથવા તો જે પાકનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, તો એ પાકની લણણી કરવી એ એક અગત્યનું એક કામ છે. આગળ જોઈએ. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. સમજાણું મિત્રો, લણણી કોને કહેવાય? લણણી એટલે શું? કે પાક છે એ જ્યારે પરિપૂર્ણ રીતે પાકી જતો હોય અથવા તો પાક છે એ જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. લખીએ આપણે, પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. સમજાણું મિત્રો, લણણી એટલે શું? ફરી વખત જોઈએ કે પાક જ્યારે પૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય એટલે કે પાક છે એ પૂર્ણ રીતે જ્યારે પાકી જાય ત્યારે એને આપણે શું કરીએ છીએ? કાપીએ છીએ. તો કે આ કાપવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? લણણી કહેવામાં આવે છે. લણણી દરમિયાન કાંતો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અથવા તો તેને જમીનથી નજીકના અંતે રહેતી કાપી લેવામાં આવે છે. સમજાણું મિત્રો, લણણી કઈ રીતે કરવામાં આવે છે? કે જ્યારે લણણીની અંદર લણણી દરમિયાન કાંટો છોડને ઉખાડીને ખેંચી લેવામાં આવે છે અથવા તો તેને જમીનના નજીકના અંતરેથી શું કરવામાં આવે છે? કાપી લેવામાં આવે છે. એક અનાજ પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિના લાગે છે. સમજાણું મિત્રો, એક અનાજનો જો પાક આપણે ઉછેર્યું હોય, પાકનું જો ઉત્પાદન કર્યું હોય, તો અનાજના પાકને પૂર્ણ રીતે પરિપક્વ થતા 3 થી 4 મહિના લાગે છે. આપણે લખી શકીએ કે એક અનાજના પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિના લાગે છે. તો આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. તો આપણે કીધું કે આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. આપણા દેશમાં દાંતરડા વડે લણણી કરવામાં આવે છે અથવા આપણા દેશમાં દાંતરડા વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. આગળ જોઈએ કે કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે જેને થ્રેસિંગ કહે છે. સમજો, થ્રેસિંગ એટલે શું? કે કાપવામાં આવેલ પાકમાંથી, હવે આપણે શું કર્યું કે લણણી દ્વારા આપણે પાક છે એને ફોર્સથી કાપી નાખ્યું. હવે જે કાપવામાં આવેલ પાક છે, એટલે કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે. આપણે કીધું કે કાપવામાં આવેલ પાકમાંથી ભૂસાઓને
સોરી રાણાઓને ઉષામાંથી અલગ કરવામાં આવે છે, જેને થ્રેશિંગ કહે છે. સમજાણું મિત્રો કે કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? થ્રેશિંગ કહેવામાં આવે છે. કે દાણાને અલગ કરવાની પ્રક્રિયાને થ્રેશિંગ કહેવામાં આવે છે. તો આ બંને કાર્યો કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે, જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. તો આ બંને કાર્યો જે છે કે લણણી અને થ્રેશિંગ, તો એ એક સંયુક્ત રીતે કરવામાં આવે છે. એટલે કે આ કાર્ય કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે. તો હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું એક સંયુક્ત સ્વરૂપ છે. સમજણ મિત્રો, થ્રેશર મશીન અને હાર્વેસ્ટર, તો આ બંનેનું શું છે? એક સંયુક્ત સ્વરૂપ છે. તો આગળ જોઈએ કે નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. તમે આના વિશે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે શું કરીએ છીએ ખેડૂત? તો કે દાણાઓને અલગ કરવા માટે શું કરે છે? ઉપણવાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેના વડે પણ એ દાણાને અલગ કરે છે. તો આ ભાગ 7ની અંદર મિત્રો આપણે અભ્યાસ કર્યો કે નીંદણથી રક્ષણ, એટલે કે એની અંદર આપણે જોયું કે નીંદણ કોને કહેવાય, નીંદામણ કોને કહેવાય, બરાબર છે? નીંદામણથી રક્ષણ, એટલે કે નીંદણથી રક્ષણ કઈ રીતે કરવું, નીંદણને કઈ રીતે દૂર કરવું, બરાબર છે મિત્રો? તો હવે ત્યાર પછી આપણે જોયું કે લણણી વિશે, લણણી કોને કહેવાય, થ્રેશિંગ પ્રક્રિયા કોને કહેવાય, એના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પહેલા જોયું આપણે કે હાર્વેસ્ટર કોને કહેવાય. તો મિત્રો અહીંયા સુધી આપણે ભાગ 7ની અંદર ચર્ચા કરી. હવે સંગ્રહ એટલે કે આગળનો જે ટોપિક છે આપણો 1.9 એટલે કે સંગ્રહ, એના વિશેની ચર્ચા આપણે ભાગ 8ની અંદર કરીશું. તો આ બંને ટોપિક મિત્રો તમારે હોમવર્કની અંદર ફરજિયાત લખવાના રહેશે. નમસ્કાર.